કોન્ટન માર્કેટ યાર્ડમાં કપાસની ઓછી આવક જોવા મળી છે. કપાસની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. નવરાત્રીના પ્રારંભ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકો શરૂ થવા લાગી છે. દર વર્ષે સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો કપાસનું વાવેતર કરીને કપાસનું બમ્પર ઉત્પાદન મેળવતા હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસામાં પાછતર વરસાદ ન મળતા ખેડૂતો કપાસના પાકને પિયત આપી શક્યા ન હોવાથી કપાસનો પાક વ્યાપક પ્રમાણમાં નિષ્ફળ જવા પામ્યો છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ ગયો છે, જેની માઠી અસર માર્કેટ યાર્ડોમાં કપાસની આવકો ઉપર થવા પામી છે. કપાસનો પાક નિષ્ફળ જવાથી ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા 4-5 દિવસથી 400-500 કપાસ ભરેલા વાહનોની આવકો જોવા મળતી હોય છે, જેમની સામે આજે માત્ર 300-400 ભારી કપાસની આવકો જોવા મળી રહી છે. આ સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રારંભ થયેલા નવા કપાસના 20 કિલોના ભાવ રૂપિયા 900થી લઈને રૂપિયા 1,220 સુધીના બોલાઈ રહ્યા છે. માર્કેટ યાર્ડમાં કપાસની આવકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાંથી કપાસનું ઉત્પાદન કેટલું આવશે એ તો આગામી સમય જ બતાવશે. ગોંડલ તાલુકાના દેવડી ગુંબાજી ગામે આ કપાસનો પાક સદંતર નિષ્ફળ જવા પામેલ છે. છેલ્લા 2 મહિનાથી વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી અને સરકારે આ વિસ્તાર ઉપર એક ટકોય ધ્યાન આપવામાં નથી આવ્યું. અહીં નર્મદાની પાઇપલાઇન નીકળી છે કે તમને ચેકડેમ દ્વારા પાણી ભરીને તળાવડા ભરશ્યું, પણ એ સરકારે કાંઈ કામગીરી કરી નથી. આ કપાસની પાછળ અતિશય ખર્ચા કરવા છતાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો કમરતોડ ભાવ વધારો ઝીકી દીધેલ છે. આ કપાસ ઉત્પાદન 1.5 થી 2 મણ આવે એમ છે. અમારા કૂવામાં પાણી નથી અને પીટ આપવું ક્યાંથી? સરકાર જો આમાં કાંઈ પણ ધ્યાન દે અને અહીં અસરગ્રસ્ત જાહેર કરે એવી સરકારની પાસે અમારી માગણી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં નવરાત્રિના પ્રારંભ સાથે નવા કપાસની આવક શરૂ કરવામાં આવેલ છે. કપાસના ભાવ રૂપિયા 900 થી 1,200 અને 15-20 સુધીના ચાલી રહેલ છે. કપાસની આવક 700 થી 800 ભારી સુધીની દૈનિક થઈ રહેલ છે. પાછતરા વરસાદને અભાવે કપાસના ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયેલ હોય આવક ખૂબ જ ઓછી રહેલ છે. સામાન્ય રીતે અત્યારે 400 થી 500 વાહનો કપાસના આવતા હોય તેને બદલે આવકની અંદર ઘણો ઘટાડો જોવા મળી રહેલ છે.